नमस्कार दर्शक मित्रों, ज़ूम के आवास न्यूज़मां आपનું સ્વાગત છે। વડોદરા શહેર એક કલા નગરી છે ત્યારે વડોદરા શહેરમાં ત્રિદિવસીય કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। वडोदरा एक कला नगरी है त्यारे वडोदरा शहर में पण त्रण दिवस प्रदर्शन आयोजन करवामां आव्युं हतुं। वडोदराना वरिष्ठ कलाकार ज्योतिभाईए आ प्रदर्शन उद्घाटन कर्युं हतुं। गुजरात राज्य ललित कला एकेडमी और वडोदरानी यूनिवर्सिटी फेकल्टी ऑफ आर्ट्स पेइंटिंग डिपार्टमेंटना सहयोग थी आ प्रदर्शन योजवामां आव्युं हतुं। अहीं जे पण तमाम चित्रों मूकवामां आव्या हता ते गुजरात राज्य ललित कलाना संग्रहमांथी छे। अने आ चित्रों गुजरातना बे विशिष्ट कलाकारों छे, तेमना चित्रों छे एक कलागुरु श्री रविशंकर रावण अने बीजा कला शिक्षक अने कलाकार सोमालाल शाहना चित्रों छे। आ बे कलाकारोए समाजना कलाकारोनुं सिंचन कर्युं। आ कलाकार आवी चित्रों बनाव्या पण तेनी उपर कलाकारों पर पुस्तकों पण लख्या अने लोकोने मार्गदर्शन पूरुं पाड्युं। आ तमाम चित्रोना प्रदर्शन छे ए लोकोने मोटा मोटा कलाकारों याद आवी गया अने तेमनी स्मृतिनु चिंतन थयु हतु। આપણે અહીંયા આગળ જે આ પ્રદર્શનની જોઈ રહ્યા છો એ ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી અને આપણી યુનિવર્સિટી ને ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના એક ડિપાર્ટમેન્ટ પેઇન્ટિંગ ડિપાર્ટમેન્ટના સહયોગમાં અહીંયા આગળ યોજવામાં આવી છે। આ ચિત્રો જે બધા અહીંયા આગળ મૂકવામાં આવ્યા છે એ બધા ચિત્રો એ ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના કાયમી સંગ્રહાલયમાંથી છે। અને આ જે ચિત્રો છે એ બે આપણા વિશિષ્ટ કલાકારો ગુજરાતના એમના ચિત્રો છે। એક કે જેમને આપણે ખૂબ આદરથી યાદ કરીએ છીએ એ કલાગુરુ રવિશંકર રાવલના ચિત્રો છે અને બીજા કલા શિક્ષક અને ચિત્રકાર એ સોમાલાલ શાહના ચિત્રો છે। હવે આપ સૌને રવિભાઈનો પરિચય આપવાનો તો ન જ હોય, કેમ કે આપણા પાઠ્યપુસ્તકોમાં આપણે એમના વિશે વાંચતા જ આવ્યા છીએ, પણ તમે જુઓ કે કલાગુરુ રવિશંકર રાવલ એવી રીતે આ નામ લેવાય છે, તો કલાગુરુ શા માટે એમને એક સન્માનનો શબ્દ એમના નામ સાથે જોડવામાં આવ્યો છે? તો એનું કારણ એ કે આપણા ગુજરાતમાં જે સમયે કળા વિશે બહુ જ પાંખી એવી સમજણ હતી, જૂજ જગાઓએ કળા વિશે કંઈક લોકો જાણતા હતા, એવી જગાએ એમને જેને કહેવાય કે ધૂણો દેખાવ્યો અને વિધવિધ રીતે સમાજને કલાના સંસ્કારનું સિંચન કર્યું। એટલે તમે જુઓ કે એમને ચિત્ર તો બનાવ્યા જ, પણ ચિત્રો વિશે કળા વિશે પુસ્તકો લખ્યા, એમણે કળાની સંસ્થાઓ બનાવી અને કુમાર જેવું સામાયિક જે આજે પણ 1924માં શરૂ થયેલું 2024માં જેને 100 વર્ષ પૂરા થશે એ સામાયિકની સ્થાપના કરી 1924માં અને એ વડે એમને પેઢીઓને શિક્ષણ પૂરું પાડ્યું। તો એ કલાગુરુ રવિશંકર રાવલના અહીંયા આગળ આપણે ચિત્રો જોવાના છીએ અને સાથે આપણે એમના જ વિદ્યાર્થી જે મૂળે કપડવણ જ આપણી પાસે જે છે કપડવણ ત્યાં જન્મેલા અને જેમને શિક્ષણ રવિભાઈ પાસેથી તો થોડું ઘણું લીધું, પણ રવિભાઈના માર્ગદર્શનમાં એમને પછી વડોદરા એ આવ્યા અને પ્રમોદકુમાર ચેટર્જી અહીં ભણાવતા, એમની પાસે થોડોક સમય ભણ્યા અને પછી એ કલકત્તા ભણવા માટે પણ ગયા। તો જેમની કળામાં આપણી ભારતીય ચિત્રકળાની પરંપરાઓ ભેગી થાય છે અને ગુજરાતનું તળ જીવન તળ સંસ્કૃતિ જેમની કળામાં ઉપસીને આવે છે એવા સોમાભાઈના ચિત્રો પણ સામેની બે દિવાલે મૂકવામાં આવ્યા છે, તો એ પણ આપ જોઈ શકો છો। હવે આપણે જોઈએ કે રવિભાઈના ચિત્રો, થોડુંક પાછું રવિભાઈ પાસે આવીએ કે રવિભાઈના ચિત્રો શા માટે મહત્ત્વના છે? એક તો એ કે એમને એક કળા જાગૃતિનું તો કામ કર્યું ગુજરાતભરમાં વિવિધ રીતે, જે મેં કહ્યું તેમ
પણ એ સાથે સાથે તમે જુઓ કે એમને જે વિષયો પસંદ કર્યા એ ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતા વિષયો હતા. ગુજરાતની અસ્મિતાનો વિચાર તો આપ્યો મુનશીએ, અને મુનશીને મળ્યો એ વિચાર આપણા શાસ્ત્રોમાંથી. પણ એમને કહ્યું કે આજે દરેક પ્રાંત, 20મી સદીની શરૂઆત તમે જુઓ ને 19મી સદીનો અંત તમે જુઓ, તો દરેક પ્રાંત, દરેક રાજ્ય, દરેક પ્રદેશ પોતપોતાની ઓળખ માટે ઝઝૂમતું હતું. ત્યારે રવિભાઈએ એ જે વિચાર છે મુનશીનો કે ગુજરાતની અસ્મિતા, એ અસ્મિતાને લઈને કેટલાક જે ચિત્રો કર્યા એમાં આપણે જોઈ શકીએ છીએ કે આજે આપણને નરસિંહ મહેતાનું ચિત્ર મળે છે, પ્રેમાનંદનું ચિત્ર મળે છે, મીરાનું ચિત્ર મળે છે, હેમચંદ્રાચાર્યનું ચિત્ર મળે છે. અને આપણે આજે કોઈ પણ નરસિંહ મહેતા વિશેનું પુસ્તક જોઈએ તો એના પુઠ્ઠા પર જે ચિત્ર છે એ રવિભાઈએ બનાવેલું છે. એ નરસિંહ મહેતાની જે કલ્પના છે રવિભાઈએ કલ્પેલી કલ્પના છે, રવિભાઈએ સંયોજેલી કલ્પના છે. કે મીરાનું આપણે પુસ્તક જોઈએ તો રવિભાઈએ સંયોજેલી કલ્પનાનું એ પરિણામ છે કે આપણને મીરાનું પણ ચિત્ર મળે છે. એમ પ્રેમાનંદ આજે આપણે પ્રેમાનંદનું તો આપણે ચોક પણ છે અહીંયા આગળ વડોદરામાં, તો એ પ્રેમાનંદનું શિલ્પ જે છે જેના આધારે રચાયું છે, બનાવ્યું છે, એ પણ આ મૂળ ચિત્ર તો પ્રેમાનંદનું આપણા રવિભાઈએ બનાવ્યું છે. તો આપણે આ જે આપણા જ સંસ્કૃતિના ધરોહર જેમને કહેવાય કે જેને આપણે એના મુખ્ય પ્રવર્તકો કહેવાય, એ પ્રવર્તકો કે જેમની આપણી પાસે કોઈ વિઝ્યુઅલ ઇમેજીસ નથી, એ ઇમેજીસને એમને પોતાની કલ્પના વડે આકારી અને આપણને આપણી જ સંસ્કૃતિના પ્રતીકો આપ્યા. કેટલા દિવસ આ પ્રદર્શન? 3 દિવસ આ પ્રદર્શન રહેશે. આજે આ ખુલ્યું. આપણા વડોદરાના વરિષ્ઠ કલાકાર જ્યોતિભાઈએ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું અને આજે 29મી તારીખ છે, 30મી, 28મી, 29, 30 અને 1 તારીખ, આમ 3 દિવસ, 1 તારીખ સાંજે આ પ્રદર્શન આપણે ઉતારી લઈશું. આપનો પરિચય? મારું નામ પિયુષ ઠક્કર, હું અહીં પેઇન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં ભણાવું છું અને અહીંનો જ વિદ્યાર્થી છું.